હેલો સ્ટુડન્ટ્સ માય સેલ્ફ વૈભવ પટેલ ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અને એન્થાલપીમાં થતો ફેરફારનું માપન વિશે આપણે જોઈ ગયા હતા અને એ પરથી આપણે કોવિડો પણ જોઈ ગયા હતા હવે આપણે એન્થાલ્પી ફેરફાર જેની અંદર રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર વિશે આપણે જોવાના છે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ આપણે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકો નીપજની અંદર આપણને રૂપાંતર પામતા જોવા મળશે કે જેને આપણે આ પ્રકારે દર્શાવી શકીએ અને દરેક પ્રક્રિયા સાથે આપણને એનો એન્થાલ્પી કે પ્રક્રિયા એન્થાલ્પી સંકળાયેલી જોવા મળશે તેથી આપણે એની વ્યાખ્યા લખી શકીએ કે પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહે છે જેને સંજ્ઞાની અંદર જો દર્શાવવું હોય જેની સંજ્ઞા શું જોવા મળશે ડેલ્ટા આર એચ તરીકેને આપણે લખી શકીએ કે પ્રક્રિયા એટલે રિએક્શન રિએક્શન આર પરથી અહીંયા ઘડેનો સિમ્બોલ મૂકેલો જોવા મળશે તો આપણે પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર શોધવું હોય તો સૂત્ર એનું લખી શકીએ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા આર એચ બરાબર નીપજોની એન્થાલ્પીનો સરવાળો

ઓછા સીગમા બીઆઈ પ્રક્રિયકોનો એન્થાલ્પી ફેરફાર આ સૂત્રો પરથી આપણે એન્થાલ્પી ફેરફાર દર્શાવી શકીએ જ્યાં શિગ્મા શું છે એ સીગમાં સરવાળો દર્શાવતું જોવા મળશે દરેક નીપજો છે એનો સરવાળો દર્શાવશે અને એઆઈ અને બીઆઈ શું છે તો જ્યાં એઆઈ અને બીઆઈ અનુક્રમે નિપજો અને પ્રક્રિયકોના મોલની સંખ્યા આપણને જોવા મળશે અથવા તો રાસાયણિક સંતુલન રાસાયણિક પ્રક્રિયામાં તત્વયોગ ગુણાંક તરીકે આપણે એને દર્શાવી શકીએ કેવી રીતે છે તો એક આપણે રાસાયણિક પ્રક્રિયા લઈએ કે મિથેન વાયુ છે એનું જો આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરશું તો આપણને શું મળશે તો વિદ્યાર્થી મિત્રો તમે એક વાતનું ખાસ યાદ રાખજો કે જ્યારે હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બન અને હાઇડ્રોજનનું દહન કરવામાં આવશે તો ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડતું જોવા મળશે તો અહીં આગળ આપણે પ્રક્રિયા લખીશું તો અહીં આગળ જેટલા કાર્બન હશે એટલા અહીં આગળ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતાં આપણને જોવા મળશે તો આગળ કાર્બન કેટલા છે એક કાર્બન છે તો અહીં આગળ એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતું જોવા મળશે અને હાઇડ્રોજન કેટલા છે ચાર હાઇડ્રોજન છે તો એનાથી અડધા પ્રમાણમાં અહીં આગળ પાણી ઉત્પન્ન થતું જોવા મળશે તો અહીં આગળ ચાર હાઇડ્રોજન છે તો પાણી કેટલા મળ બે મોડ ઉત્પન્ન થતું જોવા મળશે અને એ પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળશે તો આગળ કાર્બન એક એક બેલેન્સ થઈ ગયો હાઇડ્રોજન ટોટલ કેટલા ચાર છે તો અહીં આગળ ચાર બાકી આપણે ખાલી ફક્ત ઓક્સિજન જ બેલેન્સ કરવાના રહેશે તો અહીં આગળ ઓક્સિજન કેટલા છે બે જ છે ખાલી ફક્ત પ્રક્રિયકની અંદર નીપજની અંદર કેટલા છે બે અને અહીં આગળ બે ટોટલ ચાર થશે તો અહીં આગળ આપણે બે વડે ગુણાકાર કરીશું તો એનો આપણે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર શોધવો હોય ત્યાં આગળ આપણે લખી શકીએ ડેલ્ટા આર એચ બરાબર સૂત્ર શું છે સિગ્મા આઈ એઆઈ નિપોજોની પ્રમાણિત એન્થાલ્પી ઓછા સિગ્મા આ બીઆઈ પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પી એના બરાબર નીપોજો કઈ કહે છે કાર્બન ડાયોક્સાઇડના ઓક્સિજન આ પાણી છે તેને આપણે કેવી રીતે લખીશું ત્યાં આગળ મોલર એન્થાલ્પી કોની તો બે કાર્બન ડાયોક્સાઈડની સી ઓ ટુ જે ગેસ સ્વરૂપે જોવા મળશે વત્તા મોલર એન્થાલ્પી ઓફ કોની પાણીની તો એચ ટુ જે લિક્વિડ સ્વરૂપે જોવા મળશે મિત્રો અહીંયા આગળ જોઈ શકો તમે પાણી કેટલા મોલ છે બે મોલ છે એટલા માટે અહીંયા આગળ આપણે એને બે વડે ગુણાકાર કરીશું ખ્યાલ આવી ગયો ઓછા પ્રક્રિયકોને મોલર એન્થાલ્પી તો અહીં આગળ પ્રક્રિયકોની અંદર જો આપણે જોઈશું તો મિથેન છે તો મિથેનની મોલર એન્થાલ્પી સી એચ ફોર વાયુ સ્વરૂપે છે કેટલા મોલ છે એક જ મોલ છે વધતા ઓક્સિજનની મોલર એન્થાલ્પી ત્યાં આગળ ઓક્સિજન જે વાયુ સ્વરૂપે આપણને જોવા મળશે ત્યાં આગળ કેટલા વડે કેટલા મોલ છે ઓક્સિજનના બે મોલ છે તો એના આપણે બે વડે ગુણાકાર કરીશું તો આ પ્રમાણે અહીં આગળ આપણે લખી શકીએ જ્યાં એચ એમ શું છે તો મોલર એન્થાલ્પી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એન્થાલ્પી મોલર એન્થાલ્પી જેને આપણે એચ એમ વડે દર્શાવશું વિદ્યાર્થી મિત્રો એન્થાલ્પી ફેરફાર એક ખૂબ જ અગત્યની રાશિ આપણને જોવા મળશે કે જેનો ઉપયોગ ઔદ્યોગિક ઉદ્યોગોની અંદર રાસાયણિક પ્રક્રિયાનું અચળ તાપમાન જાળવી રાખવા માટે જરૂર પડે છે તથા તમે કંપનીની અંદર જોશો તો મોટા મોટા બોઇલરો આવશે તો એ બોઇલરોને ગરમી આપવા અથવા તો ઠંડુ પાડવા માટે આપણને એન્થાલ્પી ફેરફાર જરૂરી છે તથા તાપમાન ઉપર આધારિત રાખતા સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંકની ગણતરી માટે પણ એન્થાલ્પી ફેરફાર આપણને જરૂર પડે છે તથી એન્થાલ્પી ફેરફાર હવે એની અંદર આપણે આગળ જોવાના છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એટલે શું તો એ જાણવા માટે આપણે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની આપણને મૂળભૂત ત્રણ અવસ્થાઓ જોવા મળશે જેમ કે ઘન પ્રવાહી અને વાયુ તો કોઈ પણ પદાર્થ જ્યારે આ ત્રણેય અવસ્થામાંથી કોઈ પણ એક અવસ્થાની અંદર સ્થાયી હશે ત્યારે આપણને એની પ્રમાણિત અવસ્થા જોવા મળશે તો તે દરમિયાન આપણને જે એન્થાલ્પી ફેરફાર મળે છે એને આપણે પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી આપણે કહી શકીએ જેમ કે અહીં આગળ આપણે જોઈશું એક પાત્ર છે બીજું પાત્ર છે અને ત્રીજું પાત્ર છે જેને એકની અંદર આપણે બરફ લઈએ કે જે ઘન સ્વરૂપે છે પ્રવાહી સ્વરૂપે આપણને પાણી જોવા મળશે અને વાયુ સ્વરૂપે વરાળ લઈએ આપણે એને પાત્ર બંધ રાખીએ કે વરાળ છે એટલે નીકળી જાય એટલા માટે તો આ પાણીની ત્રણ અલગ અલગ અવસ્થા છે બરફ પાણી અને વરાળ તો જ્યારે આપણે તાપમાન બસો અઠ્ઠાણું કેલ્વિન હોય અને એક બાર દબાણ હોય તો ત્યારે આપણને પ્રવાહી જે છે પ્રવાહીની અંદર પાણી જે છે એમનું એમ રહેતું જોવા મળશે પરંતુ જે બરફ જો હશે એ બરફ બસો અઠ્ઠાણું તાપમાન અને એક બાર દબાણે આપણને પ્રવાહીની અંદર રૂપાંતર પામતું જોવા મળશે જ્યારે વરાળને જો આ બસો અઠ્ઠાણું તાપમાન અને એક બાર દબાણે રાખીશું તો એ પણ પ્રવાહીની અંદર રૂપાંતરણ પામતું જોવા મળશે જેથી પ્રવાહી તરીકે પાણી જે છે એ પાણી એની આટલા કેલવીન અને એક બાર દબાણે આપણને એ એની સ્થાયી અવસ્થાની અંદર જોવા મળશે તો આ જે અવસ્થા થઈ એની પ્રમાણિત અવસ્થા આપણને જોવા મળશે જેથી આપણે કહી શકીએ કે પદાર્થની પ્રમાણિત અવસ્થા નિશ્ચિત તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાન અને એક બાર દબાણે એનું શુદ્ધ સ્વરૂપ આપણને જોવા મળશે એ જ પ્રમાણે પ્રવાહી ઇથેનોલની અંદર વાત કરીએ તો ઇથેનોલ જે છે એ ઇથેનોલ બસો અઠ્ઠાણું કેલ્વીન તાપમાને અને એક બાર દબાણે આપણને એ પ્રવાહી તરીકે શુદ્ધ ઇથેનોલ જોવા મળશે કે પ્રવાહી ઇથેનોલ એ શુદ્ધ સ્વરૂપે આપણને જોવા મળશે એ જ પ્રમાણે આયન આયન એટલે કે એફીની વાત કરીશું આપણે તો એ આપણને ક્યારેક શુદ્ધ સ્વરૂપે જોવા મળશે તો પાંચસો કેલ્વિન તાપમાને અને એક બાર દબાણે આપણને શુદ્ધ સ્વરૂપે આપણને જોવા મળશે આમ આપણે અલગ અલગ પદાર્થની આપણને અલગ અલગ પ્રમાણિત અવસ્થા આપણને જોવા મળશે જેમ કે અહીંયા આગળ આપણે પ્રક્રિયા આગળ જોઈ ગયા કે સી એચ ફોર મિથેન વાયુ છે મિથેન છે તો એનું પ્રમાણિત અવસ્થા કઈ આપણને જોવા મળશે એની પણ ત્રણ અવસ્થા તો જોવા મળશે ઘન પ્રવાહી અને વાયુ પરંતુ એની પ્રમાણિત અવસ્થા કઈ જોવા મળશે વાયુ સ્વરૂપે આપણને જોવા મળશે જેથી અહીંયા આગળ આપણને એની પ્રમાણિત અવસ્થા તરીકે વાયુ સ્વરૂપેને દર્શાવ્યો છે એ જ પ્રમાણે ઓક્સિજન છે તેની પણ ત્રણ અવસ્થા જોવા મળશે તો એ પણ એની પ્રમાણિત અવસ્થા કઈ જોવા મળશે બસો અઠ્ઠાણું કિલોની તાપમાને અને એક બાર દબાણે તો એ એક બાર દબાણે અને બસો અઠ્ઠાણું કિલોની તાપમાને વાયુ સ્વરૂપે આપણને જોવા મળશે એ જ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ છે તો એ પણ વાયુ સ્વરૂપે આપણને જોવા મળશે અને પાણીની વાત કરીએ તો પાણી જે છે એ સાના સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે જોવા મળશે જેથી અહીંયા આગળ આપણે એર એટલે કે લિક્વિડ તરીકે દર્શાવી શકીએ હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન ઘન સ્વરૂપે હોય પ્રવાહી સ્વરૂપે હોય અને વાયુ સ્વરૂપે હોય તો બસો અઠ્ઠાણું અને એક બાર દબાણે પણ હાઇડ્રોજન જે છે કેવો જોવા મળશે એ વાયુ સ્વરૂપમાં જ જોવા મળશે અને આ તાપમાને હાઇડ્રોજન હશે એ પણ આપણને વાયુ સ્વરૂપની અંદર જ રૂપાંતર પામતો જોવા મળશે આ પરથી આપણે કહી શકીએ કે જ્યારે અહીંયા આગળ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા બધા જ પદાર્થો જેમ કે અહીંયા આગળ મિથેન છે ઓક્સિજન છે તે પોતાની પ્રમાણિત અવસ્થાની અંદર હશે ત્યારે મળતા એન્થાલ્પી ફેરફાર એટલે કે ત્યારે આ જે એન્થાલ્પી ફેરફાર મળશે તેને આપણે શું કહીશું તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહીશું ચાલ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે વ્યાખ્યા લખી શકીએ જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે મળતો એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની અંદર આગળ જોઈશું કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર હવે આપણે કલા રૂપાંતરણ એટલે કે પરિવર્તન દરમિયાન એન્થાલ્પી ફેરફાર વિશે આપણે જોવાના છે કલા એટલે શું તો ફેઝ કે અવસ્થા જેને આપણે કહીશું તો અહીંયા કાળે આપણને પદાર્થની ત્રણ અલગ અલગ અવસ્થાઓ જોવા મળશે જેની અંદર ત્રણ અલગ અલગ અવસ્થાની અંદર પહેલી આપણે જોઈશું ઘનમાંથી આપણને પ્રવાહી બીજું છે પ્રવાહીમાંથી વાયુ અને બીજું છે ઘનમાંથી આપણને વાયુ આ ત્રણ અલગ અલગ રીતે આપણે એનું રૂપાંતરણ કરી શકીએ જેની અંદર આપણે સૌપ્રથમ પ્રથમ ઘનમાંથી પ્રવાહી વિશે જોઈએ તો કે ઘન તરીકે આપણે બરફ લઈએ બરફ કે જે પાણીનું ઘન સ્વરૂપ છે સોલિડ સ્વરૂપ છે એની અંદરથી આપણે એને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે એને ઉષ્માની જરૂર પડશે તો ઉષ્માની જરૂર પડશે એટલે બરફ શું થશે ઓગળશે એટલે કે ગલન થશે તો અહીંયા આગળ એનું શું થશે ગલન થતું આપણને જોવા મળશે તો એની જે એન્થાલ્પી જે જોવા મળશે તો એને આપણે ગલન એન્થાલ્પી આપણે કહીશું કે અહીંયા આગળ આપણે બરફને આપણે બસોને તોતેર આ બસોને અઠ્ઠાણું કેલ્વીન તાપમાને અને એક બાર વાતાવરણ દબાણે જો રાખીશું તો આપણને બરફનું ગલન થશે અને આપણને પાણીની અંદર પ્રવાહીની અંદર રૂપાંતર થતું જોવા મળશે તો આ પરથી અહીં આગળ જો બરફનો જથ્થો આપણને એક મોલ લઈશું કે જે એની પોતાની પ્રમાણિત અવસ્થામાં છે એ પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતાં આપણને શાની તો એની સાથે સંકળાયેલ પ્રવાહીની અંદર રૂપાંતર થશે તો એની સાથે જે સંકળાયેલી એન્થાલ્પી ફેરફાર છે એ એન્થાલ્પી ફેરફારને આપણે પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો મોલ ગલન મોલર એન્થાલ્પી તરીકે આપણે દર્શાવીશું ત્યાં આગળ પાણીની ગલન એન્થાલ્પી કેટલી છે ત્યાં આગળ જોઈશું ડેલ્ટા ગલન એટલે ફ્યુઝન થશે તો ફ્યુઝન આપણે શોર્ટમાં એસ ગલન એન્થાલ્પી એટલે આ પ્રકાર એનો સિમ્બોલ જોવા મળશે કે અહીં આગળ એચની ઉપર મૂર્ધાંકની ઉપર રાઉન્ડની અંદર માઇનસ તરીકે આપણે દર્શાવવામાં આવશે તો આ પ્રકારેનું ચિહ્નને આપણે શાંતિ કે પ્રમાણિત એન્થાલ્પી તરીકે દર્શાવી શકીએ તો પાણીની ગલન એન્થાલ્પી આપણને કેટલી જોવા મળશે તો અહીંયા આગળ પાણીની ગલન એન્થાલ્પી જે છે એ સિક્સ પોઈન્ટ ઝીરો ઝીરો કિલો ઝૂલ પર મોલ જેટલી આપણને જોવા મળશે ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કંઈક ધારો કે બરફનો એક મોલ છે એટલે કે એક મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન કરતા એટલે કે ગલન કરીશું ઉગાડીશું તો ગલન કરવા માટેના જરૂરી એન્થાલ્પી ફેરફારને શું કહીશું આપણે પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો ગલન મોલર એન્થાલ્પી કહેવાય છે કે જેના સંકેતમાં ડેલ્ટા ફ્યુઝન એન્થાલ્પી કહેવાય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એ આગળ ગલન મોલર એન્થાલ્પી કેમ લીધું છે એ આગળ પદાર્થ આપણે કેટલા લીધો છે એક મોલ લીધો છે એટલા માટે આપણે એને ગલન મોલર એન્થાલ્પી તરીકે પણ ઓળખી શકીએ ગયો હવે પ્રવાહીમાંથી વાયુની અંદર રૂપાંતર થતું થાય એ દરમિયાન આપણે જોઈએ તો કે પાણી છે પ્રવાહી તરીકે એને આપણે વાયુ સ્વરૂપમાં ફેરવવાનું છે કે એચ ટુ ઓને ગેસ સ્વરૂપની અંદર ફેરવવાનું છે તો એનું શું થશે તો આપણને વાયુ સ્વરૂપમાં જોવા મળશે તો એનું બાષ્પાયન થશે અથવા તો બાષ્પીભવન થશે તો ત્યારે આપણને એ વાયુ સ્વરૂપમાં જોવા મળશે અહીં આગળ આપણે જોઈશું પાણીને ઉષ્માની જરૂર પડશે જેથી એ ઉષ્મા મેળવશે અને એ વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થશે તો તે દરમિયાન આપણને તાપમાન અચળ જોવા મળશે અને દબાણ પણ આપણને અચળ જોવા મળશે તો આવી પરિસ્થિતિની અંદર આપણને એની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી બાષ્પાયન પ્રમાણિત એન્થાલ્પી કેટલી જોવા મળશે તેની જે બાષ્પાયન પ્રમાણિત એન્થાલ્પી જે છે કે જેને આપણે વેપર ઇંગ્લિશની અંદર કહેવા કહેવાશે તો જેને આપણે સંકેતની અંદર આ પ્રમાણે દર્શાવી શકીએ તો આ જે એની બાષ્પાયન પ્રમાણિત એન્થાલ્પી કેટલી જોવા મળશે ચાલીસ પોઈન્ટ ઓગણસી કિલો જૂલ પર મોલ આપણને જોવા મળશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખવાનું રહેશે આ પરથી અહીંયા આગળ આપણે લખી શકીએ કે એક મોલ પ્રવાહીનો અહીંયા આગળ પાણીનો એક મોલ લઈશું તો એક મોલ પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણે બાષ્પાયન કરવા માટેની જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પાયન અથવા તો બાષ્પ બાષ્પાયન અથવા તો બાષ્પન એન્થાલ્પી અથવા તો મોલર બાષ્પન એન્થાલ્પી ડેલ્ટા વેપરાશન કહેવામાં આવે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો ક્યાં આગળ પાણીનો એક મોલ પ્રવાહ છે એને આપણે અચળ દબાણે અને અચળ તાપમાને જો આપણે ઉષ્મા આપીશું તો તે દરમિયાન આપણને પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી જે જોવા મળશે કેટલી જોવા મળશે ચાલીસ પોઈન્ટ ઓગણ્યાસી કિલો જૂલ પર મોલ જોવા મળશે આગળ આપણે જોઈએ ઘનમાંથી વાયુની અંદર રૂપાંતરણ થતું તો ઘનમાંથી વાયુની અંદર જો રૂપાંતર કરવું હોય તો સૌથી પહેલું તમને ઉદાહરણ તરીકે યાદ આવે કપૂર છે કે જે ઘન સ્વરૂપે છે જો એને સળગાવવામાં આવે તો એનું ડાયરેક્ટ વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થતું જોવા મળશે એ જ પ્રકારે બીજું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સૂકો બરફ છે સૂકો બરફ એ જે સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે એમાંથી એને આપણે વાયુ સ્વરૂપ સીઓ ટુ ગેસ સ્વરૂપની અંદર આપણે એને રૂપાંતર કરીશું તો આ દરમિયાન એનું શું થતું જોવા મળશે તો ઉર્ધ્વપાતન થતું જોવા મળશે ઉર્ધ્વપાતન થતું જોવા મળશે તો આ દરમિયાન એની પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કે જેને ઉર્ધ્વાતનને ઇંગ્લિશની અંદર સબલિમેશન કહેવાય જેથી એસયુ બી તરીકે આપણે લખીશું તો એની ઉર્ધ્વ પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી જે જોવા મળશે એ પચીસ પોઈન્ટ બે કિલો જૂલ પર મોલ જેટલી આપણને જોવા મળશે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો નેફ્થેલીન છે કે ડાંબરની ગોળી છે તો એનું પણ આપણને ડાયરેક્ટ ગરમ કરીશું તો એનું ઊર્ધ્વપાતન થતું જોવા મળશે પરંતુ એના માટે એને પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જે થોડું વધારે આપણને જોવા મળશે તો નેફ્થેલિનની વાત કરીશું તો એ નેફથેલિનની અંદર એની ઉર્ધોપાતન એન્થાલ્પી જે છે એ આપણને સેવન્ટી થ્રી પોઈન્ટ ઝીરો કિલો ઝૂલ પર મોલ જેટલી આપણને જોવા મળશે એનો મતલબ શું કે નેપથેલિનનું ઊર્ધોત્પાતન જે છે ખૂબ જ ધીમેથી થતું જોવા મળશે જેના કારણે એની પ્રમાણિત ઉર્ધોત્પાદન એન્થિનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે આ પરથી અહીં આગળ આપણે લખી શકીએ કે એક મોલ ઘન પદાર્થને અચળ તાપમાને અને પ્રમાણિત દબાણ હેઠળ ઉર્ધ્વપાદન થાય તે નો એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ઉર્ધોપાતન એન્થાલ્પી કહે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આમ આપણે ત્રણ પ્રકારે કલામાં રૂપાંતરણ દર્શાવી શકીએ ઘનમાંથી પ્રવાહીમાં પ્રવાહીમાંથી વાયુમાં અને ઘનમાંથી વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ કરી શકીએ હવે અહીં આગળ આપણને કોયડો આપ્યો છે કોયડા જોઈએ આપણે કોયડો છ પોઈન્ટ સાતની અંદર આપણને કીધું છે કે એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલું છે પાણીની ફિલ્મ એટલે કે શરીર ઉપર આપણને પાણીની જો પડ જોવા મળશે એને આપણે પાણીની ફિલ્મ કહીશું તો તેનું વજન આપણને કેટલું આપ્યું છે અઢાર ગ્રામ જેટલો આપ્યું છે તો બસોને અઠ્ઠાણું કેલો તાપમાને આપણે પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે કંઈ આગળ આપણે બસોને અઠ્ઠાણું કેલીનું તાપમાને પાણીનું બાષ્પીભવન કરવા માટેને આપણે ઉષ્મા આપણે શોધવાની છે અને સો ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્બીઓને આંતરિક ઉર્જા આપણે ગણવાની છે પાણી માટેનું આપણને પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી ત્રણસો ને તોતેર કેલીનું તાપમાનને આપણને ચાલીસ પોઈન્ટ છાસઠ કિલો જૂલ પર મોલ આપણને આપેલી છે તેનો આપણે ગણતરી કરીશું તો અહીં આગળ પાણી છે એચ ટુ લિક્વિડ છે એનું આપણે શું કરવાનું છે બાષ્પીભવન કરવાનું છે અને એચ ટુ વાયુ સ્વરૂપની અંદર એને ફેરવવાનું છે તો આ દરમિયાન એનું વજન જે કેટલું જોવા મળશે અઢાર ગ્રામ છે તો અઢારે અઢાર ગ્રામનો અહીં આગળ આપણને બાષ્પીભવન થતું જોવા મળશે તો આ દરમિયાન આપણને પાણીના કુલ કેટલા મોલ છે એ મોલને આપણે ગણતરી કરીશું ત્યાં આગળ અઢાર ગ્રામ પાણીના મોલની સંખ્યા બરાબર પાણીનો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર વજન ભાગ્યા અણુભાર તો પાણીનું વજન આપણને કેટલું આપેલું છે અઢાર ગ્રામ અને પાણીનો અણુભાર કેટલો છે એ પણ અઢાર છે અઢાર ગ્રામ પર મોલ છે તો અહીં આગળ અઢાર અઢાર કેન્સલ થઈ જશે બાકી કેટલા મળશે એક મોલ આપણને પાણીના મળશે ક્યાં આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે અહીં આગળ આપણે જોઈશું તો કે પાણીને આપણે વરાળની અંદર ફેરાયું છે તો એ વરાળને જો આપણે આદર્શ વાયુ તરીકે ધારીશું તો તે દરમિયાન આપણે એની આંતરિક ઉર્જા આપણે ગણવાની છે તો એની આંતરિક ઉર્જા માટેનું આપણે સૂત્ર આગળ જોઈ ગયા ડેલ લખીશું જો વરાળ આદર્શ વાયુ તરીકે વર્તે તો વર્તે છે એમ ધારીએ તો આપણને સૂત્ર ખ્યાલ છે ડેલ્ટા એચ અહીં આગળ પાણીનું બાષ્પીભવન થશે એટલે વેપરાઈઝેશન થશે બરાબર ડેલ્ટા યુ અહીંયા પણ વેપરાઈઝેશન થશે ઓછા સોરી વત્તા પી ઇન્ટુ ડેલ્ટા વી કે દબાણ જે છે એ અચળ જોવા મળશે આદર્શો આવ્યું એટલે પીવી બરાબર એનઆરટી તો કદ બદલાશે પરંતુ દબાણ અચળ જોવા મળશે જેથી અહીં આગળ પી ઇન્ટુ ડેલ્ટા વી લખીશું પી ઇન્ટુ ડેલ્ટા વી બરાબર આપણે શું લખી શકીએ તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી આપણે લખી શકીએ પીવી બરાબર એનઆરટી પરથી અહીંયા આગળ લખી શકીએ પીવી બરાબર એન ટી પરથી હવે આપણે શું મેળવવાનું છે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ આપણે મેળવવાનું છે તો એને આપણે કરતાં બનાવીશું તો ડેલ્ટા યુ બરાબર ताजे छे ये डाबी साइड जैसे तो माइनस થઈ જશે એટલે અહીં આગળ આપણે લખી શકીએ ડેલ્ટા h એટલે કે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ઓછા ડેલ્ટા n g r t કિંમત મૂકી દશું ડેલ્ટા s ની કિંમત આપણને આપેલી છે કેટલી છે 40.66 40.66 કિલો જૂલ પર મોલ આપેલી છે માઈનસ ડેલ્ટા એન છે તો એન આપણે શોધ્યા છે પાણીના મોલની સંખ્યા કેટલી છે એક છે તો અહીંયા આગળ એક ગુણ્યા આરની કિંમત આપણને ખ્યાલ છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ઝૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ આપણને જોવા મળશે અને તાપમાન આપણને આપેલું છે કેટલું છે ત્રણસો તોતેર ત્રણસો ને તોતેર વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જુઓ તો આ જે પ્રમાણિત બાષ્પાઈન એન્થાલ્પી જે છે તમને કિલો ઝૂલની અંદર આપે છે અને આર્ધું મૂલ્ય તમને અહીં આગળ ઝૂલમાં જ આપેલું છે તો એને સૌથી પહેલાં તો તમારે કિલો ઝૂલની અંદર ફેરવવું પડશે અથવા તો તમારે એને ઝૂલમાં ફેરવવું પડે તો આપણે એને કિલો ઝૂલમાં ફેરવીશું તો કિલો ઝૂલમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે તો એને હજાર વડે ભાગવું પડે એટલે કે ટેન રેસ ટુ માઇનસ થ્રી વડે ભાગો પડશે કિલો જૂલ ઇન ટુ ઝૂલ ઇનવર્સ એટલે કે કિલોમાં ફેરવાશે જુલ ઝૂલ કેન્સલ થઈ જશે ત્યાં હવે આપણે ગણતરી કરીશું તો ચાલીસ પોઈન્ટ કિલો પર મોલ ઓછા એની ગણતરી કરતાં કે ત્રણસો તોતેર ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ટેન રેસ ટુ માઇનસ થ્રી કરતાં આપણને આન્સર મળશે ત્રણ પોઈન્ટ દસ કિલો જૂલ પર મોલ આપણને આન્સર મળશે તો એના બરાબર આપણને શું જોવા મળશે આન્સર કેટલો જોવા મળશે આપણને સાડત્રીસ પોઈન્ટ છપ્પન કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન વર્ષ અથવા તો પર મોલ આપણને જોવા મળશે અહીં આગળ તમારે સ્વાધીને છ પોઈન્ટ આઠ હોમવર્કની અંદર કરવાનો રહેશે